ચલો દીકરા, આજે આપણે જોવાના છીએ ચોપડીમાં કાના વાળા શબ્દો. શું જોવાના? કાના વાળા શબ્દો. અને આપણે કાના વાળા શબ્દો શેમાં કરવાના છીએ? ચોપડીમાં. હા, તો પહેલા ટીચર અહીંયાથી બધું તમને કરાવશે, તો તમારે પહેલા તો એ જોવાનું છે, પછી એને કેવી રીતે વાંચવાનું તે બરાબર ધ્યાન આપવાનું છે, પછી તમારે લખવાનું. ત્યાં સુધી બધાએ સરસ મજાની શું કરવાની છે? હા, ત્યાં સુધીમાં બધાએ સરસ મજાની અદબ કરવાની છે. ચલો સરસ મજાની બધા અદબ કરો. ચલો હવે જુઓ, ટીચરે આ શું લખ્યું? બા, અને એની સાથે બીજો કયો અક્ષર છે? જા. હવે આ બા અને જા બંને સાથે તમારે બોલવાના છે. બાજા. શું બોલા? તો આપણે પહેલા બે અક્ષર વાળા શબ્દો જોઈએ છીએ, બરાબર? ચલો હવે આ બોલો, છા, અને એની સાથે આ શું છે? આ રા છે તો
¡Gracias!
રાખ્યું ટીચરે અને શું કહેવાય આ કયો ઓપ્શન બેટા બોલ જો આ કયો ઓપ્શન હા લ ચલો હવે આ લ ની બાજુમાં ટીચરે શું લખ્યું વો પણ વો એટલો વો છે કે વો ની સાથે કઈ છે હા શું છે હે વો ની સાથે શું છે કાનો તો વો ની સાથે કાનો હોય તો આપણે શું બોલવાનું હે હા તો આપણે એને વા બોલીશું શું બોલીશું વા વા ચલો હવે આ વા ની બાજુમાં શું લખ્યું ટીચરે ર ચલો હવે આખો શબ્દ આ વાંચો શું કહેવાય એને આ બોલ દીકરા તો બોલી ગયો એક છે અને તું બધું સાચું બોલી ગયો હવે ફક્ત તારે બધા અક્ષર સાથે બોલવાના છે ચલ બોલ હા એની એના તરફ નથી જોવાનું તારે તારી સાથે બોલવાનું છે બોલ રો હવે સાથે બોલી ના બરાબર એકદમ સાચું બોલ્યો સાથે બોલી જાવે હે નહીં આ એક કેમ રહી ગયો અક્ષર બરાબર ધ્યાનથી જો અને સાથે બોલ અહીંયા અહીંયા જોઈને બોલે તો તને બરાબર આવડે હે મોટી થી બોલી દીકરા ફોટો હા ચાલ બોલ આ બો કહેવાય ટપ્પા જોડો અને પછી નીચે શબ્દ પણ બોલીને લખો